થરાદની નર્મદા નહેરમાં 7 દિવસ સુધી પાણી બંધ રહેશે. નર્મદા વિભાગ દ્વારા તારીખ 18 થી 24 સપ્ટેમ્બર સુધી નર્મદાની મુખ્ય નહેર ઉપર એચઆર બનાવવાની કામગીરી ચાલુ કરી હોવાથી મુખ્ય નહેરમાં પાણી પુરવઠો ખાનપુર અને વામી વચ્ચે બંધ રાખવાનો પરિપત્ર જાહેર કરાયો. થરાદ વાવ પંથકમાં ગ્રામીણ વિસ્તાર તથા શહેરને પીવાના માટેના પાણીને અસર થવાની દશેહત છે. થરાદ નજીક સીપુ યોજનાનું સ્ટ્રક્ચર બનાવવાના કારણે પાણી નહીં મળી શકે તેવું જાણવા મળેલ. ચીફ ઓફિસરે નગર માટે પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ હોવાનું જણાવ્યું હતું. થરાદથી સીપુ પાઇપલાઇન હેડ રેગ્યુલેટર કામગીરી કોફર ડેમ બનાવવાનું કામ ચાલુ કરવાનું હોવાથી નર્મદા મુખ્ય નહેરમાં પાણીનો પ્રવાહ બંધ કરવામાં આવશે. તે દરમિયાન નર્મદા મુખ્ય નહેર ખાનપુરથી વામી વચ્ચે પાણીનો પ્રવાહ સદંતર બંધ રાખવામાં આવશે, જેથી ત્યાં પીવાના પાણીનો જથ્થો ઉપલબ્ધ રહેશે નહીં, જેથી કરીને આ સમયગાળા દરમિયાન સંબંધિત વિભાગ દ્વારા પાણીના જથ્થાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જાણ કરાઈ છે, જેના કારણે માઇનોર અને શાખા વિશાખા નહેરમાં પણ પાણી મળી શકશે નહીં. જ્યારે કામગીરી પૂર્ણ થશે પાણી રાબેતા મુજબ છોડવામાં આવશે અને થરાદ શહેરમાં પીવાના પાણી માટે 2 બોર અને 10 પાણીના ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી છે તેવું ચીફ ઓફિસર પંકજભાઈ બારોટ જણાવ્યું છે. રિપોર્ટર ભમરાજી વાઘેલા, થરાદ.